જીવ છે એટલે જીવન છે જીવન છે એટલે તેને તબક્કાઓ હશે શું જીવનના તબક્કાઓ હોય તો પ્રશ્ન થાય કે ખરું જીવવાનું કયા તબક્કે શરૂ થાય પ્રશ્ન મજાનો છે વિચારવા પ્રેરે તેવો છે પ્રત્યેકનો જવાબ અલગ અલગ હોઈ શકે તેવો પણ છે આ પ્રશ્ન ભગવાન બુદ્ધને પૂછીએ તો ભગવાન બુદ્ધ શું જવાબ આપે ભગવાન રામ અને કૃષ્ણને પૂછીએ તો અને આધુનિક નોખા ગુરુ ઓશોને પૂછીએ તો એ શું કહે દૈહિક હાજરી નથી પણ આ સર્વેની ચેતના તો છે તરફ ચાલો તેમને પૂછી લઈએ બુદ્ધ કહેશે જે પડે અન્ય જીવ પ્રત્યે કરુણાનું પ્રથમ બિંદુ પ્રગટે તે પળથી ખરું જીવન જીવવાનું શરૂ થાય રામ કહેશે વચનપાલન માટે જીવાતું જીવન એ જ ખરું જીવન છે કૃષ્ણ કહેશે મારી બાંસુરીના સૂર જ્યારે રાસ લેવા નર્તન કરવા મજબૂર કરે ત્યારથી ખરું જીવન શરૂ અને ઓશો કહેશે जीवन के छोटे बड़े खरे खोटे धर्म अधर्म स्वर्ग नर्क के बंधन से मुक्त होकर जब जीना शुरू कर सको तब से ही सही जीवन शुरू होता है समर्पण भावती छलकती मीरा के प्रेम स्वरूपा राधा के भक्ति तरबोल नरसिंह के साहिब की शरण में कबीर शूँ क्यारे विचारवा थोभ्या हसे કે જીવનના કયા તબક્કે ખરું જીવવાનું શરૂ કરીએ બુદ્ધ રામ કૃષ્ણ અને ઓશો જેવા બુદ્ધ પુરુષો અને મીરાં રાધા નરસિંહ અને કબીર જેવા બુદ્ધ ભક્તો જો જીવનના સાચા તબક્કાની પ્રતીક્ષા વગર જીવવાનું શીખવી ગયા છે તો પછી આપણે કેમ આવા નાચીઝ પ્રશ્નમાં ઉલજ્યા છીએ સાદો સીધો સરળ જવાબ તો એક જ મળે કે આવા પ્રશ્નો ન થાય અને માત્ર ભરપૂર જીવાયા કરે એ જ સાચું જીવન સમજવું એક દુન્યવી અને દેહધારી માણસ તરીકે વિચારીએ તો જીવન એક યાત્રા છે માની લઈએ તો એ પૂર્વ જન્મોથી શરૂ થઈ છે અને આગામી અનેક જન્મો સુધી અવિરત ચાલતી રહેવાની છે દેહ બદલાશે પણ જીવનયાત્રા તો અખંડ રહેશે ક્યાંક જન્મ્યા અને આજે અહીં પહોંચ્યા તે તો વિસામો છે હા એ ઓસામો થોડા દિવસોનો હોય થોડા વર્ષોનો હોય કે પછી કાયમનો હોય મને કે તમને જીવન મળ્યું નથી પણ હું અને તમે જીવન પામ્યા છીએ મળવું કરતાં પામવું દિવ્ય છે શ્રી માતાજી કહે છે ડિવાઇન પ્લાનિંગના એક ભાગ તરીકે કોસમોસનો લય જાળવવા મને તમને અહીં બોલાવવામાં આવ્યા છે અને એટલે આપણે અહીં છીએ એઝ અ રિઝલ્ટ ઓફ ડિવાઇન એન્ડ ડિઝાઇન્ડ ક્રિએશન યુ આર હિયર હવે જો એક ચૈતસિક આયોજનના ભાગરૂપે જ આપણને જીવન મળ્યું છે તેવું સ્વીકારી લઈએ તો પ્રત્યેક ઘડી હરેક ક્ષણ એવરી સેકન્ડ ખરું જીવવાનું શરૂ થયા જ કરે છે પળે પળ નવી છે શ્વાસે શ્વાસ ઉર્જામય છે તો પછી ખરા તબક્કાની રાહ જોવાની ક્યાં જરૂર છે જ્યાં જ્યારે શ્વાસ લ્યો ત્યાં ત્યારે જ દિવ્યતા અનુભવો એ જ તો ખરું જીવન છે મહર્ષિ ઓરોબિંદોને કોઈએ પ્રશ્ન પૂછ્યો આપણે શા માટે જીવીએ છીએ સરસ જવાબ આપ્યો જન્મ અને મૃત્યુ વચ્ચેના અંતરાલને જીવી જવાની કલા શીખવા માટે આપણે જીવીએ છીએ ધ મધરને જીવન વિશે પૂછ્યું ત્યારે જવાબ આપ્યો ડોન્ટ ટેક ઇટ સિરિયસલી બિકોઝ ઇટ ઇઝ પ્રી ડેસ્ટિન્ડ બટ ટેક ઇટ સિન્સિયરલી બિકોઝ ઇટ ઇઝ ક્રાફ્ટેડ ફોર યુ એન્ડ યુ ઓનલી આ જીવન પ્રશ્ન પૂછ્યા વગર સંદેહ કર્યા વગર નિરાશ થયા વગર પરમ આનંદથી જીવવાનું છે અને તે આપણને પરમ દ્વારા મળેલું હોમવર્ક છે હા આપણા જીવનમાં સત્ય રજસ અને તમસ ત્રણેય અનુભવ આપતા રહેશે આપણા જીવનના તમસને દૂર કરવા મળે તે જીવનનો પહેલો તબક્કો રજસને સંગોપવાનું બને તે જીવનનો બીજો તબક્કો અને સત્વનું ઉર્ધિકરણ કરવાની તક મળે તે જીવન જીવવાનો ત્રીજો તબક્કો જીવનના પહેલાં પચીસ વર્ષ તમસને દૂર કરીએ બીજા પચીસ વર્ષ રજસને સંગોપીએ અને છેલ્લા પચીસ વર્ષ સત્યને ઉર્દો બની લઈ જઈએ તો આ જન્મ સાર્થક છે પરમ આનંદ એ જ જીવન ધ્યેય પણ આ હેપીનેસ ક્યારે મળે જ્યારે જીવનમાં સમથિંગ ટુ ડુ હોય ટુ લવ હોય અને સમ વે ટુ હોફ ફોર હોય સમયમાં રહીને સમય સાથે ચાલતા ચાલતા સમયથી પર રહી શકાય તેવો તબક્કો ઉત્તમોત્તમ છે